કરીએ ગુજરાતે ચોસઠ ટકા મતદાન કરી અને વિક્રમ સર્જ્યો છે ઇન્દિરા લહેર રામ લહેર અટલ લહેર અને બે હજાર ચૌદની મોદી લહેરમાં પણ આટલું મતદાન થયું ન હતું તો આ વખતે એવી કઈ લહેર છે જેના કારણે બાવન વર્ષનો વિક્રમ સર્જ્યો છે ત્યારે સવાલ એ ઉઠે છે કે આટલા મોટા પ્રમાણમાં મતદાન માટે કયું પરિબળ કામ કરી ગયું છે શું ચોકીદાર ચોર છે કે રાહુલના નારાએ મોદીને પક્ષમાં સેન્ટીમીટરનું કામ કર્યું છે શું રાષ્ટ્રવાદ પાકિસ્તાન આતંકવાદ વિશે મોદીની વાતો પર એવો જ ભરોસો કરાયો છે જેવો કે રાહુલના ન્યાય બોતેર વચન અને ખેડૂતોની છે વિશ્લેષકોનું માનીએ તો આવું મતદાન ત્યારે જ થાય છે જ્યારે કોઈના પક્ષમાં જબરજસ્ત માહોલ હોય કે કોઈની વિરુદ્ધ ભયાનક ગુસ્સો તો શું છે ગુજરાતમાં મોદીને લઈને કોઈ અંડર કરંટ ગામડામાં તેમને લઈ અને નારાજગી જોવા મળી છે કે કેમ કારણ કે મતની ટકાવારીમાં સૌથી મોટો ઉછાળો ગ્રામીણ બેઠકો પર જોવા મળ્યો છે સાચો જવાબ તો ત્રેવીસ મે જ મળશે પરંતુ મતદાનનો જે દ્રશ્ય આપણી સામે આવ્યું છે એ પણ આ પ્રમાણે કેટલીક બેઠકો પરિણામો અત્યંત ચોંકાવનારા આવી શકે છે જેમ કે બનાસકાંઠામાં છ સત્તર ટકા અને પાટણમાં બે પોઈન્ટ ઓગણપચાસથી વધુ મતદાનને બંને પક્ષને પોતાની તરફેણમાં જોઈ રહ્યા છે